જય હિન્દ મિત્રો આજના વિડીયોમાં આપણે જી ટ્વેન્ટી શિખર સંમેલન બે હજાર બાવીસ વિશે વાત કરીશું અને જી ટ્વેન્ટી વિશે પણ સંપૂર્ણ માહિતી મેળવીશું ખૂબ જ અગત્યનો ટોપિક છે આવનાર પરીક્ષામાં તમને આમાંથી સો ટકા પ્રશ્નો જોવા મળશે કેમ કે આયોજન થયેલું છે પ્લસ બે હજાર ત્રેવીસમાં આની અધ્યક્ષતા છે જી ટ્વેન્ટીની તે કોણ કરશે તો ભારત કરશે તો આયોજન પછી મોદીએ આપેલી ભેટ ખૂબ જ અગત્યની છે ગુજરાતની ઘણી બધી ભેટ આપેલી છે એ સિવાય ભારતની પણ ઘણી બધી ભેટો છે તે આપેલી છે ટ્રાયકો સમૂહ શું છે અને ભારતનું મહત્ત્વ કેટલું છે જી ટ્વેન્ટીમાં તે આપણે આજના વિડીયોમાં જોઈએ પ્રથમ જી ટ્વેન્ટી ઓગણીસ દેશો અને એક યુરોપિયન યુનિયનનું અનૌપચારિક જૂથ છે જી ટ્વેન્ટી એટલે શું થશે ગ્રુપ ઓફ ટ્વેન્ટી એમાં ઓગણીસ દેશોનો સમાવેશ થાય છે અને એક યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે જેની સ્થાપના ઓગણીસો ને નવ્વાણુંમાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ અને વિશ્વ બેંકના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવી હતી ક્યારે થઈ ઓગણીસો ને નવ્વાણુંમાં જી ટ્વેન્ટી જૂથમાં વિશ્વની મુખ્ય અદ્યતન અને ઉભરતી અર્થવ્યવસ્થાઓનો સમાવેશ થાય છે અને તે વિશ્વની લગભગ બે તૃતીયાંશ વસ્તી ધરાવે છે વિશ્વની બે તૃતીયાંશ વસ્તી ધરાવે છે આ વીસ જી વીસ એટલે કે ગ્રુપ ઓફ ટ્વેન્ટી ઓગણીસ દેશો અને એક યુરોપિયન યુનિયન

યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકે અને યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકા તો ઓગણીસ દેશ અને એક યુરોપિયન યુનિયન એ રીતે વીસ જી ટ્વેન્ટી છે તે બનેલું છે યાદ રાખજો વર્ષ બે હજાર બાવીસમાં જી ટ્વેન્ટી સંમેલનના કેટલામાં સંસ્કરણનું આયોજન કરાયું હતું તો વર્ષ બે હજાર બાવીસમાં જે હાલમાં જી ટ્વેન્ટી સંમેલન થયું તે કેટલામું હતું સત્તરમું હતું કેટલામું હતું સત્તરમું એ ઓપ્શન સાચો પડશે જી ટ્વેન્ટીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ક્યારે કરવામાં આવી હતી આપણે હમણાં જ જોઈ ગયા ઓગણીસો ને નવ્વાણુંમાં જી ટ્વેન્ટીની સ્થાપના છે તે કરવામાં આવી હતી પણ સંમેલન છે તે ઓગણીસો નવ્વાણુંથી નથી ભરાતા એ પણ યાદ રાખજો કેમ કે જો ઓગણીસસો નવ્વાણુંથી ભરાતા હોય તો અત્યારે સત્તરમું ના હોય આગળ જોઈએ જી ટ્વેન્ટીની સ્થાપના છવ્વીસ સપ્ટેમ્બર ઓગણીસસોને નવ્વાણુંમાં કરવામાં આવી જી ટ્વેન્ટીનું પહેલું શિખર સંમેલન પૂછે તો બે હજાર આઠમાં વોશિંગ્ટનમાં આયોજિત કરવામાં આવ્યું હતું તો બંને વસ્તુ સમજાય ગઈ જી ટ્વેન્ટીની સ્થાપના પૂછે તો છવ્વીસ છવ્વીસ સપ્ટેમ્બર ઓગણીસો ને નવ્વાણુંના રોજ અને જો પહેલું શિખર સંમેલન પૂછે તો બે હજાર આઠથી આ શિખર સંમેલનો ચાલુ થયા છે અત્યારે કેટલામ હતું સત્તરમું અને પ્રથમ ક્યાં યોજાયું હતું તો વોશિંગ્ટન ડીસી જે અમેરિકાની રાજધાની છે ત્યાં ભારત જી ટ્વેન્ટીનો કયો સદસ નો દેશ છે તે ક્યારે બન્યો સદસ્ય દેશ ટી ટ્વેન્ટીમાં ભારત ક્યારે સામેલ થયું ઓગણીસો નવ્વાણું જ્યારે તેની સ્થાપના થઈ જી ટ્વેન્ટીની ત્યારે ભારત તેમાં જોડાયેલો હતો એટલે સ્થાપક દેશમાં પણ ભારતનું સ્થાન રહેલું છે હાલમાં જી ટ્વેન્ટી સંમેલન બે હજાર બાવીસનું આયોજન ક્યાં કરાયું તો હાલમાં જે આયોજન હતું તે ક્યાં હતું ઇન્ડોનેશિયામાં હતું ક્યાં હતું ઇન્ડોનેશિયા આ છે જી ટ્વેન્ટી ઇન્ડોનેશિયા બે હજાર બાવીસનો લોગો અને આ તેની થીમ છે તમે થીમ પણ જોઈ શકો રિકવર ટુગેધર રિકવર સ્ટ્રોંગર રિકવર ટુગેધર રિકવર સ્ટ્રોંગર એની થીમ છે હાલમાં જી ટ્વેન્ટી સંમેલન બે હજાર બાવીસનું આયોજન ઇન્ડોનેશિયાના કયા શહેરમાં કરાયું હતું જો શહેર પણ પૂછાઈ શકે તો કયા શહેરમાં હતું બાલી શહેરમાં હતું શેમાં હતું બાલી શહેર ઇન્ડોનેશિયાનું બાલી શહેર સત્તરમું સંસ્કરણ બે હજાર બાવીસ આ તમે જોઈ શકો અહીં લખેલું છે બાલી સમિટ જી ટ્વેન્ટી બાલી સમિટ વર્ષ બે હજાર એકવીસમાં સોળમાં જી ટ્વેન્ટી સંમેલનનું આયોજન ક્યાં કરાયું હતું બે હજાર એકવીસમાં કેટલામું હતું સોળમું હતું તો તેનું આયોજન ક્યાં કરાયું હતું ઇટાલીમાં કરાયું હતું સી ઓપ્શન સાચો પડશે ઇટાલી આ અહીં તમે જોઈ શકો જી ટ્વેન્ટી ઇટાલિયા બે હજાર એકવીસ વર્ષ બે હજાર ત્રેવીસમાં અઢારમાં જી ટ્વેન્ટી સંમેલનનું આયોજન ક્યાં કરાશે તો અઢારમું ક્યાં થશે આપણા ભારતમાં થશે કેમ કે ડિસેમ્બર એકથી જી ટ્વેન્ટીની અધ્યક્ષતા કોણ કરશે ભારત કરશે તો યાદ રાખજો ભારત બે હજાર ત્રેવીસમાં આયોજન કરશે સંમેલનનું અને આ લોગો છે જે મોદીજી દ્વારા અને ભારત સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલો છે જી ટ્વેન્ટી માટે આ લોગો આપવામાં આવેલો છે તો લોગો પણ યાદ રાખજો વર્ષ બે હજાર ત્રેવીસમાં ભારતમાં થવાવાળા જી ટ્વેન્ટી સંમેલનના લોગો અને થીમનું ઉદ્ઘાટન કોણે કર્યું તો લોગો અને થીમનું ઉદ્ઘાટન કોણે કર્યું નરેન્દ્ર મોદીએ કર્યું એ ઓપ્શન સાચો પડશે આપ અહીં જોઈ શકો છો આ નરેન્દ્ર મોદીજી છે આ લોગો અને થીમ આપેલી છે વસુદેવ કુટુંબકમ અને ઇંગ્લિશમાં પણ આપેલી છે એ પણ યાદ રાખજો વન અર્થ વન ફેમિલી વન ફ્યુચર વન અર્થ એક પૃથ્વી વન ફેમિલી એક પરિવાર અને વન ફ્યુચર એટલે એક ભવિષ્ય તો એ આપણું થીમ છે અને આ આપણો લોગો છે થીમની વાત કરીએ તો વસુદેવ કુટુંબકમ એક પૃથ્વી એક પરિવાર એક ભવિષ્ય આપ અહીં જોઈ શકો છો વર્ષ બે હજાર ચોવીસમાં ઓગણીસમાં જી ટ્વેન્ટી સંમેલનનું આયોજન ક્યાં કરાશે તો તે ક્યાં થશે વર્ષ બે હજાર ચોવીસમાં જી ટવેન્ટી સંમેલનનું આયોજન છે તે બ્રાઝિલ દેશમાં થશે ક્યાં થશે બ્રાઝિલમાં સી ઓપ્શન સાચો પડશે આ છે બ્રાઝિલનો નકશો સત્તરમાં જી ટ્વેન્ટી શિખર સંમેલન બે હજાર બાવીસમાં ભારતનું નેતૃત્વ કોણે કર્યું હતું તો ભારત તરફથી નેતૃત્વ કોણે કર્યું હતું નરેન્દ્ર મોદીએ કર્યું હતું આપ અહીં જોઈ શકો છો હાલમાં ટ્રોયકા સમૂહ માં કયા દેશો છે હવે ટ્રોયકા સમૂહ શું છે એ પહેલાં આપણે સમજી લઈએ કે એક જે દિવસ જે દેશમાં અગાઉ આ સંમેલન થયેલું છે કે જેની અધ્યક્ષતા અગાઉ એક દેશ પાસે હતી કોની પાસે હતી ઇટાલી પાસે હતી બે હજાર એકવીસમાં પછી બે હજાર બાવીસમાં ઇન્ડોનેશિયા પાસે છે અને બે હજાર ત્રેવીસમાં ઇન્ડિયા પાસે હશે કોની પાસે હશે ઇન્ડિયા પાસે તો આ જે ત્રણ દેશો હોય કે જેમાં વર્તમાનમાં થયેલું હોય ભૂતકાળમાં થઈ ગયું હોય અને ભવિષ્યમાં થવાનું હોય આ ત્રણેયને મળાવી અને ટોયકા સમૂહ કહેવામાં આવે છે તો હાલ ટોયકા સમૂહમાં કોણ કોણ આવે છે ઇટાલી ઇન્ડોનેશિયા અને ભારત તો ટોયકા સમૂહ તમને ખબર પડી ગઈ ભારત છે તેમાં સામેલ થઈ ગયું છે અને ત્રણ વર્ષ સુધી રહેશે તો શું જવાબ આવશે ભારત ઇટાલી અને ઇન્ડોનેશિયા એટલે ઉપરના તમામ ચારે ચાર અહીં આપ જોઈ શકો ઇટાલીમાં બે હજાર એકવીસમાં થયેલું ઇન્ડોનેશિયા બે હજાર બાવીસમાં અને ભારત બે હજાર ત્રેવીસમાં થશે તો આ ત્રણે ત્રણ દેશો છે તે ટ્રોયકા સમૂહમાં આવે છે તો એ યાદ રાખજો જી ટ્વેન્ટી સંમેલન બે હજાર બાવીસની થીમ શું હતી તો એ આપણે આગળ પણ જોઈ ગયા છતાં જોઈ લઈએ રિકવર ટુગેધર રિકવર સ્ટ્રોંગર અહીં આપ જોઈ શકો જી ટ્વેન્ટી બે હજાર બાવીસ ઇન્ડોનેશિયામાં બાલી શહેરમાં થયેલું રિકવર ટુગેધર રિકવર સ્ટ્રોંગર તેની થીમ હતી બે હજાર એકવીસની થીમ શું હતી જે ઇટાલીમાં થયું તેની જનતા પૃથ્વી અને સમૃદ્ધિ શું હતું જનતા પૃથ્વી અને સમૃદ્ધિ બે હજાર ત્રેવીસની ભારતમાં જે થવાનું છે તેની થીમ બંને યાદ રાખજો વસુધૈવ કુટુંબકમ પણ પૂછાઈ શકે અને વન અર્થ વન ફેમિલી વન ફ્યુચર એ પણ પૂછાઈ શકે તો બંને યાદ રાખી લેવું અને જૂની પણ પૂછાઈ શકે બે હજાર એકવીસની પણ અને બે હજાર બાવીસની વર્તમાન પણ પૂછાઈ શકે ત્રણે ત્રણ થીમ લખી લેવી એક બે વખત નજર મારી લેશો તો યાદ રહી જશે હાલમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ કોણ છે તો મોદીજી સાથે ઉભેલા છે જોકો વિડોડો શું નામ છે જોકો વિડોડો છે તે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ છે ઇન્ડોનેશિયાની કરન્સી છે તે રૂપિયા છે પાટનગર જકાર્તામાં આવેલું છે અને નવું પાટનગર બને છે તે પણ આપણે વાત કરીશું રાષ્ટ્રીય રમત છે બેડમિન્ટન ઇન્ડોનેશિયાની સંસદનું નામ છે પીપુલ્સ કન્સલ્ટેટિવ એસેમ્બલી શું નામ છે પીપુલ્સ કન્સલ્ટેટિવ એસેમ્બલી સૌથી વધુ મુસ્લિમ ધરાવતો દેશ સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે દુનિયામાં સૌથી વધારે મુસ્લિમ વસ્તી ક્યાં છે તો ઇન્ડોનેશિયામાં છે અને બીજા નંબરે ભારત આવે છે નવ પાટનગર છે તે નુસંતારા બોરનિયા ટાપુ ઉપર બની રહ્યું છે કેમ કે જકારતા જે એક ટાપુ ઉપર આવેલું છે અને તે પાણીની અંદર જળમગ્ન થઈ જાય એવી સ્થિતિ છે એટલે નવું પાટનગર બનાવવામાં આવી રહ્યું છે નુસંતારા જે બોડનિયા ટાપુ ઉપર આવેલું છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ચૌદમો નંબર ધરાવે છે ઇન્ડોનેશિયા સત્તર હજાર ટાપુઓ સાથે સૌથી વધુ ટાપુઓ ધરાવતો દેશ છે ઇન્ડોનેશિયા અલગ અલગ ઘણા બધા સત્તર હજાર પ્લસ ટાપુઓ ત્યાં આવેલા છે સત્તર ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસ ના રોજ નેધરલેન્ડથી આઝાદ થયો હતો તો ત્યાં કોનો કબજો હતો નેધરલેન્ડનો કબજો હતો ઇન્ડોનેશિયામાં અને સત્તર ઓગસ્ટ ઓગણીસો ને પિસ્તાલીસના રોજ તે આઝાદ થયેલું છે જેમાં આપણે બ્રિટનથી આઝાદ થયા ઓગણીસો સુડતાલીસમાં વડાપ્રધાન મોદીએ જી ટ્વેન્ટી શિખર સંમેલનમાં નેતાઓને કઈ ભેટ આપી તો અલગ અલગ નેતાઓને અલગ અલગ ભેટ આપેલી છે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે આમાંથી સો ટકા પ્રશ્નો તમને જોવા મળશે જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ છે તેને કાંગડા આપવામાં આવેલા છે શું કાંગડા ક્યાંનું છે તો હિમાચલ પ્રદેશની મિનિએચર પેઇન્ટિંગ છે જેને આપણે લઘુચિત્રો પણ કહી શકીએ અને સગા રસ તેમાં રહેલો છે ઋષિસુનક જે બ્રિટનના હાલમાં જ વડાપ્રધાન બનેલા છે ભારતીય મૂળના છે તેમને માતાની પછેડી આપવામાં આવેલી છે જે ગુજરાતી છે ગુજરાતમાં જે માતાને પછેડી ચડાવવામાં આવે છે તે પછેડી ઋષિ સુનકને આપવામાં આવેલી છે એન્થની એલ્બેનિઝને પીઠોરા આપવામાં આવ્યા છે પિઠોરા શું છે તો રાઠવા આદિવાસીઓએ બનાવેલા જ હોય છે પિઠોરા એ પણ હું તમને આગળ બતાવીશ જ્યોર્જિયા મેલોની જે ઇટાલીના છે તેમને પાટણના પટોળા આપવામાં આવેલા છે ખાસ મોસ્ટ આઈમ્પી જ્યોર્જિયા મેલોનીને પાટણના પટોળા એમ્યુનલ મેક્રોન જે ફ્રાન્સ દેશના છે તેને અગેટ બાઉલ આપવામાં આવેલું છે જે કચ્છનું છે જે અકીકનું બાઉલ છે તે બનેલું હોય છે અગેટ બાઉલ ઓલાફ સ્કોલજ જે જર્મનીના છે તેને પણ અગેટ બાઉલ આપવામાં આવેલું છે અને લિસિન લુંગ સિંગાપુરના છે તેને પણ અગેટ બાઉલ આપવામાં આવેલું છે જોકો વિડોડોને કિન્નોરી શાલ આપવામાં આવેલી છે જે એચપી હિમાચલ પ્રદેશની ફેમસ છે અને ચાંદીનો વાટકો આપવામાં આવેલો છે જે સુરતમાં બનેલો છે પેડ્રો ચેન્જેસ સ્પેનના છે તેને કનાલ પિત્તલ સેટ આપેલો છે જેને ટ્રમ્પેટ તરીકે ઓળખવામાં આવે છે સંગીત સંગીતવાદ્યયંત્ર કુલુ મનાલીનું છે તે પણ આપવામાં આવેલું છે પેડ્રો સંચેજ યાદ રાખજો સ્પેનના છે તેને આ વસ્તુ મળેલી છે આ જે મોદીજી દ્વારા આપવામાં આવેલી છે બધી ભેટ છે આ છે માતાની ચુંદડી આ પીઠોરા છે ચાંદીનો વાટકો છે આ અગેટ બાઉલ છે તો આ બધી વસ્તુઓ છે તે મોદીજી દ્વારા આપવામાં આવેલી છે હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે માની લો તમને એક્ઝામમાં આવો પ્રશ્નો પૂછાય જાય તો શું જવાબ આવે કમેન્ટ બોક્સમાં જણાવજો જી ટ્વેન્ટીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ભારત જી ટ્વેન્ટીનો સદસ્ય ક્યારે બન્યો વર્ષ બે હજાર ત્રેવીસમાં અઢારમાં જી ટ્વેન્ટી સંમેલનનું આયોજન ક્યાં કરાશે અને ચાર જી ટ્વેન્ટી સંમેલન બે હજાર ત્રેવીસની થીમ જણાવો તો ચારે ચાર પ્રશ્નોના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રો સાથે વિડિયો શેર કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બેલને પ્રેસ કરો જેથી રોજેરોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો